જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉનાળા માટેના સ્પેશિયલ લાડુની રેસીપી આજે હું અહીંયા તમારી માટે લઈને આવ્યો છું. આ લાડુથી તમારા શરીરમાં હાથ પગની બળતરા ઓછી થઈ જશે, આંખોની બળતરા ઓછી થઈ જશે, માઇગ્રેન પ્રોબ્લેમ દૂર થશે, માથાનો દુખાવો પણ મટી જશે. વધારે પડતી ગરમીના લીધે જો તમે કોઈ સમસ્યા અનુભવતા હોય તમારા શરીરમાં, તો તે પણ ઓછી થઈ જશે. અને ફ્રેન્ડ્સ, તમે જુઓ આ લાડુ કેટલા સોફ્ટ બન્યા છે. આ લાડુમાં મેં ગોળ અને ખાંડ બંનેનો ઉપયોગ નથી કર્યો અને એકદમ સરસ આપણા લાડુ જે છે એ સોફ્ટ બન્યા છે. આમાં આપણે ચાસણી પણ નથી બનાવવાની, એકદમ ઇઝી રેસીપી છે. તો ફ્રેન્ડ્સ, ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. આ લાડુની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને રિક્વેસ્ટ કરીશ કે વિડીયોને પ્લીઝ એક લાઇક જરૂરથી આપજો. જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ને, ત્યારે નવી નવી વાનગી તમારી માટે લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી કરીને તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સમયસર મળતા રહેશે. હવે સૌપ્રથમ અહીંયા મેં ટોપરું લીધું છે અને સૂકું ટોપરું જે આ રીતે માર્કેટમાં મળે છે તેની છાલ સાથે જ મેં છીણ કરી લીધું છે. બે ટોપરાની કાચલી લીધી હતી અને તેને એકદમ ઝીણું ઝીણું આ રીતે છીણ કર્યું છે. મેં અહીંયા ટોપરાને છીણીમાં છીણ કર્યું છે. જો તમારી પાસે છીણી ના હોય તો તમે તેને મિક્સરમાં અધકચરું ગ્રાઇન્ડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે પહેલાં ટોપરું કેટલું છે તે જાણી લઈએ. તો મારી પાસે આ રીતે કપ મેઝરમેન્ટ છે, બે કપ ભરીને મેં અહીંયા ટોપરાની છીણ લીધી છે. હવે ફ્રેન્ડ્સ, આપણે એક મિક્સર બાઉલમાં અડધો કપ કાજુ એડ કરીશું, અડધો કપ આપણે તેમાં બદામ એડ કરીશું. હવે અહીંયા મેં બે કપ ટોપરાની છીણ લીધી છે, તો તેની સામે આપણે બે કપ મખાણા એડ કરીશું. મખાણાથી હેલ્થ ખૂબ જ સરસ રીતે ઇમ્પ્રૂવ થતી હોય છે અને ઇમ્યુનિટી પાવર તમારો વધતો હોય છે. ત્યારબાદ આપણે તેમાં 1/3 કપ મગજતરીના બી એડ કરીશું. આ પેટ માટે ખૂબ જ સારા હોય છે અને પેટમાં એકદમ સરસ ઠંડક પહોંચાડે છે. હવે આ તમામ વસ્તુને આપણે પલ્સ રેટ ઉપર આ રીતે ગ્રાઇન્ડ કરવાના છે. આ રીતે આપણે તેને ગ્રાઇન્ડ કરીશું. આપણે દરેક વસ્તુને અધકચરી જ ગ્રાઇન્ડ કરવાની છે, આનો પાવડર નથી બનાવવાનો, એટલે કે ભૂકો નથી કરવાનો. આ રીતે આપણે તેને અધકચરી જ વાટીશું. તો એકદમ પરફેક્ટ આપણું મિશ્રણ જે છે એ અધકચરું વટાઈ ગયું છે. આમાં જો કોઈ બદામ કે કાજુનો ટુકડો રહી જાય, એટલે કે કોઈ મોટા ટુકડા જો આની અંદર બદામના કે કાજુના રહી જાય, તો તમારે તેને અલગ કરી અને ખાણી દસ્તામાં થોડા ખાંડીને પછી એડ કરી દેવા, અથવા તમે તેને જુદા કરીને કાઢીને સાઇડ પર મૂકી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આ બધું જ આપણે શેકવાનું છે. તો તેના માટે એક કડાઈમાં હું 2 મોટા ચમચા ઘી ગરમ કરવા મૂકું છું. 2 મોટા ચમચા ઘી એટલે કે 1/2 કપ જેટલું મેં ઘી ઉપયોગ કર્યો છે. 85 ml મેં ઘીનો ઉપયોગ કર્યો છે. આ જે કપ મેઝરમેન્ટ છે તેમાં 85 ml લખેલું છે. કેમેરામાં વંચાતું નથી કારણ કે સિમિલર કલરથી જ તેની ઉપર લખેલું છે, પરંતુ આ 85 ml કપ છે એટલે કે 1/2 કપનું મેઝરમેન્ટ છે. અને ચમચાની મેં તમને મેઝરમેન્ટ બતાવી, 2 ચમચા ભરીને મેં એડ કર્યું છે. હવે તેમાં આપણે આ બધો જ મસાલો એડ કરીશું અને હવે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને આપણે તેને 4-5 મિનિટ માટે શેકવાનું છે. ગેસની ફ્લેમ આપણે અહીંયા સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખીશું. કન્ટિન્યુઅસલી આપણે આ રીતે ચલાવતા જઈશું. જો તમને અહીંયા ઘી ઓછું લાગે, એટલે કે આ મસાલો આપણે જ્યારે શેકી રહ્યા હોઈએ ત્યારે જો વધારે પડતો કોરો લાગતો હોય, તો 1-2 ચમચી જેટલું ઘી ઉમેરી શકાય છે. અહીંયા આપણે બદામ, કાજુ, મખાણા અને મગજતરીના બીનો ઉપયોગ કર્યો છે અને આ બધી જ વસ્તુઓ શરીરમાં ઠંડક પહોંચાડે છે. આ તમામ વસ્તુને આપણે સારી રીતે શેકી લઈએ. લગભગ 3-1 મિનિટ પછી આપણે તેમાં 1/2 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું. ઇલાયચી પાવડર આપણે સ્વાદ માટે પણ એડ કરીએ છીએ અને તેનાથી પેટમાં ઠંડક પણ થતી હોય છે. સાથે સાથે 1/2 કપ મેં કિસમિસ એડ કરી છે અને કિસમિસ એડ કર્યા પછી આ બધું જ આપણે 2 મિનિટ માટે જ શેકવાનું છે. કિસમિસને ક્યારેય પણ વધારે વાર નહીં શેકવાનું, નહીં તો તે બળી જતી હોય છે. અને ફ્રેન્ડ્સ, કિસમિસ જે છે એ પણ પેટમાં ઠંડક પહોંચાડવાનું જ કામ કરે છે, કબજિયાતની પ્રોબ્લેમને દૂર કરે છે. અને કબજિયાત દૂર થાય તો 100% તમારા બધા જ રોગો દૂર થતા હોય છે. અહીંયા કિસમિસને એડ કર્યા પછી મેં તેને 2-3 મિનિટ માટે ધીમા તાપે શેકી લીધું છે.
અને એકદમ સરસ આપણો મસાલો શેકાઈ ગયો છે અને આપણે સાઈડ પર મૂકીશું. ફરીથી મેં અહીંયા એક બીજી કડાઈ મૂકી છે અને તેમાં આપણે એક ચમચો ઘી ગરમ કરવા મૂકીશું, એટલે કે 1/4 કપ જેટલું મેં અત્યારે ઘી એડ કર્યું છે. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ટોપરું એડ કરીશું. ટોપરાને આપણે ઘીમાં આ રીતે અલગ જ શેકવાનો છે. જો તમે ટોપરાને બીજા મસાલા સાથે શેકશો તો ટોપરું ફટાફટ બળી જતું હોય છે, એટલે કે જલ્દી શેકાતું હોય છે, અને આપણે બીજા મસાલાને વધારે વાર સુધી શેકવાનું છે અને ટોપરું આપણે ફક્ત 2 મિનિટ માટે જ શેકવાનું છે. એટલે ટોપરું હંમેશા આ રીતે અલગથી શેકશો તો એકદમ પ્રોપર ટેસ્ટ આવશે લાડુનો, અને 2 મિનિટ માટે જ આપણે તેને શેકીશું. આયુર્વેદમાં માનવામાં આવે છે કે દરરોજ ટોપરું ખાવું જોઈએ, 1 કાચલી ટોપરું દરરોજ ખાવું જોઈએ. પરંતુ જો તમે દરરોજ ટોપરું ના ખાઈ શકો તો આ રીતે તેના લાડુ બનાવીને ખાઈ શકો છો. ટોપરું જે છે તેની અંદર મિનરલ, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે અને શરીરને ઠંડક પ્રદાન કરે છે, શરીરને હાઈડ્રેટ રાખે છે, એટલે કે ડિહાઈડ્રેટ નથી થવા દેતું. વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા માટે પણ દરરોજ ટોપરું ખાવું જ જોઈએ. અહીંયા ફ્રેન્ડ્સ વાતો કરતાં કરતાં ટોપરું શેકાઈ ગયું છે અને તેને આપણે ડ્રાયફ્રૂટવાળા મિશ્રણ સાથે મિક્સ કરી દઈએ. હવે આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણું મિશ્રણ જે છે એ કાર્બોહાઈડ્રેટ, મિનરલ, વિટામિન, પ્રોટીન દરેક વસ્તુથી ભરપૂર છે અને શરીરમાં ઠંડક પહોંચાડે તે રીતે જ આપણે આ મિશ્રણ તૈયાર કર્યું છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા મેં એક સોસપેન ગરમ કરવા મૂક્યું છે, તેમાં આપણે મિશ્રી એડ કરવાની છે. અહીંયા આપણે ગોળ કે ખાંડનો ઉપયોગ નથી કરવાનો, પેટમાં ઠંડક પહોંચાડવાની છે એટલે આપણે મિશ્રીનો જ ઉપયોગ કરીશું. વજનમાં 200 ગ્રામ અને કપ પ્રમાણે 1.25 કપ જેટલી મેં મિશ્રી લીધી છે અને તેમાં આપણે 1 કપ જેટલું પાણી ઉમેરીશું. 1 કપ પાણી ઉમેરવાનું છે અને હવે આપણે તેને ગરમ કરવા મૂકીએ. અહીંયા આપણે કોઈ તારવાળી ચાસણી નથી બનાવવાની, આપણે મિશ્રીને સારી રીતે પહેલાં ઓગળવા દઈએ, પછી હું તમને અહીંયા બતાવું છું કે તમારે ચાસણી કયા પ્રકારે તૈયાર કરવાની છે. તો બધી જ મિશ્રી એકદમ સરસ રીતે અહીંયા ઓગળી ગઈ છે અને અહીંયા કોઈ તાર નથી બનાવવાનો, પણ હું તમને બતાવું. ચમચામાંથી આ રીતે આપણે ચાસણીને હાથની આંગળી ઉપર લઈશું અને હવે આપણે તેને ચેક કરીશું. તમે જોઈ શકો છો કે અહીંયા તાર નથી બની રહ્યો, તાર બનીને તરત જ તૂટી જાય છે, એટલે કે ચાસણી જે છે એ થોડી થીક થઈ છે. મધની જેમ ચાસણી થીક થઈ ગઈ છે. બસ આ ચાસણીને આપણે મિશ્રણમાં એડ કરીશું. ચારે બાજુ ફેલાવીને સરખી રીતે એડ કરીશું અને બધું જ મિશ્રણ આપણે ચમચાની મદદથી ચલાવી લઈએ. બધું જ એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. જો તમે અહીંયા 1 તારની કે 2 તારની ચાસણી બનાવશો તો તમારા લાડુ જે છે એ વાળતી વખતે બરોબર વળશે નહીં અને એ ડ્રાય થઈ જશે, એકદમ પોચા નહીં બને. એટલે ચાસણી તમારે મધની જેમ થીક કરવાની છે. અને આની અંદર આપણે મખાણા એડ કર્યા છે તો મખાણા જે છે એ ચાસણીને એબ્ઝોર્વ કરતા હોય છે, એટલે કે ચૂસી લેતા હોય છે. એટલે થોડીવારમાં જ આ મિશ્રણ જે છે એ થોડું ઘટ્ટ થઈ જશે. મિશ્રણ થોડુંક ઠંડુ પડે એટલે હાથમાં આપણે આ રીતે ઘી લગાવીશું અને 1 ચમચાની મદદથી આપણે મિશ્રણ હાથમાં લઈશું. અહીંયા મિશ્રણ જે છે એ થોડુંક ગરમ હોવું જોઈએ, બિલકુલ ઠંડુ નથી કરવાનું, તો જ તમે ઇઝીલી લાડુને આ રીતે વાળી શકશો અને એકદમ સરસ આપણે લાડુને ગોળ શેપ આપી દેવાનો છે. અને બધા જ લાડુ ફ્રેન્ડ્સ આપણે આ રીતે જ બનાવી લઈશું. જોઈ શકો છો આપણા લાડુ ખાવામાં કેટલા સરસ બન્યા છે. જે વસ્તુ જોવામાં સરસ હોય ને તે ખાવામાં તેનાથી પણ ડબલ સ્વાદિષ્ટ હોય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને એક બીજો લાડુ પણ બનાવીને બતાવી દઉં. મિશ્રણ થોડું ગરમ હશે એટલે આ રીતે બંને હાથમાં આપણે પ્રેસ કરતાં કરતાં લાડુ તૈયાર કરીશું અને પછી એક હાથમાં આપણે તેને આ રીતે ફેરવીને રાઉન્ડ શેપ આપી દેવાનો છે. તો એકદમ સરસ આપણા લાડુ જે છે એ તૈયાર થઈ જાય છે. ફટાફટ તૈયાર થાય છે આ લાડુ, એકદમ સરસ પોચા અને સ્વાદિષ્ટ બને છે. આ રેસિપીને એકવાર ટ્રાય જરૂરથી કરજો અને
તમને આ લાડુની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને જણાવજો. ફ્રેન્ડ્સ, કોઈ પ્રશ્ન હોય તો પણ તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તમને ત્યાં પૂરો આન્સર આપીશ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી કરીને તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સમયસર મળતા રહે.